ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 3 માંગ. મિત્રો, આજે આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન આના વિશે અભ્યાસ કરીશું. હવે મિત્રો, સૌથી પહેલાં આપણે એ યાદ હોવું જોઈએ કે માંગ ઉપર સૌથી વધારે અસર કરતું પરિબળ કિંમત, પણ આ સિવાય પણ ઘણા બધા પરિબળો અસર કરે છે. હવે જ્યારે આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન આના વિશે અભ્યાસ કરતા હોઈએ, ત્યારે માંગ ઉપર અસર કરનારા જે પરિબળો છે એમનું જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે, જે અગાઉના લેક્ચરની અંદર મેં તમારી સાથે વાતચીત કરેલી હતી. હા મિત્રો, માંગનું વિસ્તરણ આ શીખીએ એ માટે આપણે બહુ વ્યવસ્થિત રીતના માહિતી પ્રાપ્ત કે જ્યારે અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુની કિંમત ઘટે કે વધે, ત્યારે માંગ રેખા ઉપર શું અસર થાય છે એનો અભ્યાસ માંગનું વિસ્તરણ અને માંગના સંકોચન પરથી ખબર પડે. તો કે મિત્રો, અન્ય પરિબળ સ્થિર રહે અને વસ્તુની કિંમત ઘટે, એટલે કે જે કિંમત હોય એના કરતાં કિંમતમાં ઘટાડો નોંધાય, અને એવા સંજોગોની અંદર વસ્તુની માંગમાં વધારો થાય, તો મિત્રો એને આપણે માંગનું વિસ્તરણ થયું તેમ કહીશું. અને આનાથી વિરુદ્ધ, એટલે કે વસ્તુની કિંમત વધે અને વસ્તુની માંગમાં ઘટાડો થાય, તો મિત્રો એને આપણે માંગનું સંકોચન કહીશું. તો મિત્રો, પ્રસ્તુત આકૃતિની અંદર આપણી પાસે એક અનુસૂચિ પ્રાપ્ત છે, જે આપ જોઈ શકો છો, જેની અંદર વસ્તુની કિંમત 5 રૂપિયાથી લઈ અને 1 રૂપિયા, જ્યારે વસ્તુની માંગ 1 એકમથી લઈને 5 એકમ સુધીની છે. હવે મિત્રો, જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા હતી, ત્યારે કોઈ ગ્રાહક વસ્તુની માટે 5 એકમની માંગ કરતો હતો, પરંતુ વસ્તુની કિંમતમાં જ્યારે વધારો થયો, એટલે કે 3 ના 4 રૂપિયા થયા, ત્યારે ગ્રાહક 3 માંથી 2 એકમની ખરીદી કરતો થયો. મિત્રો, આ જ રીતના 3 રૂપિયાના જ્યારે 5 રૂપિયા થયા, ત્યારે ગ્રાહક 3 એકમમાંથી 1 એકમ ખરીદી કરતો થયો. મિત્રો, આ જ રીતના જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા હતી અને વસ્તુની કિંમત ઘટી અને 2 રૂપિયા થઈ, ત્યારે 3 એકમમાંથી વધી અને 4 એકમ તરફ જે ગ્રાહકની ખરીદી છે એ આગળ વધી. તો મિત્રો, આ જ રીતના જ્યારે 3 રૂપિયા કિંમત હતી અને એમાંથી જ્યારે 1 રૂપિયો કિંમત થઈ, ત્યારે વસ્તુની માંગના એકમમાં 2 એકમનો ઉછાળો, એટલે કે 3 ની જગ્યાએ 5 જોવા મળેલું છે. તો મિત્રો, બાજુમાં આપણે એક નોંધ આપેલી છે, એના ઉપરથી આપણે ખબર પડશે કે 3, 2 અને 1 જે માંગનું સંકોચન બતાવે છે, અને 3, 4 અને 5 જે માંગનું વિસ્તરણ બતાવે છે. તો મિત્રો, બાજુની આકૃતિની અંદર આપ આલેખ ઉપર નિર્દેશ કરશો તો એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગ એકમમાં છે, વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત 1 થી 6 સુધી છે. તો મિત્રો, અનુસૂચિને જ્યારે આપણે આલેખની અંદર નિરૂપણ કરશું, ત્યારે આપણે 3 બિંદુઓ પ્રાપ્ત થાય છે, એટલે કે 3 રૂપિયા વસ્તુની કિંમત હતી ત્યારે માંગ 3 હતા એકમ, ત્યારે આપણે બિંદુ એ પ્રાપ્ત થાય છે. મિત્રો, 5 રૂપિયે 1 એકમની માંગ ઉપર આપણે બિંદુ બી પ્રાપ્ત થાય છે, અને 1 રૂપિયે કિંમતે 5 એકમની માંગ જે આપણે સી બિંદુ પ્રાપ્ત થાય છે.
તો મિત્રો એ થી સી માંગનું વિસ્તરણ બતાવે છે અને એ બિંદુથી બી બિંદુ માંગનું સંકોચન બતાવે છે. આ ઉપરથી આપણે ડી ડી રેખા છે એ પ્રાપ્ત થાય છે. તો મિત્રો માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગ રેખા ઉપર જોવા મળે છે, જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતા મળે છે, ત્યારે માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપરની તરફ ખસવાથી જોઈ શકાય છે. મિત્રો આવો જ એક બીજો મુદ્દો છે, માંગનો વધારો અને ઘટાડો. હવે મિત્રો અગાઉના ઉદાહરણમાં એટલે કે વિસ્તરણને સંકોચનમાં આપણે એમ જોયું હતું કે અન્ય પરિબળો સ્થિર રહે. હવે માંગમાં વધારો અને ઘટાડો છે એમાં વસ્તુની કિંમતને સ્થિર ધારવાની છે. એટલે કે જ્યારે વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી માંગ વધે અથવા માંગ ઘટે તો શું થશે? તો કે માંગમાં ઘટાડો અથવા વધારો થઈ શકે. ખરા, આમ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર ઉપર પણ આધારિત હોય છે. પ્રસ્તુત નિરૂપણની અંદર આપ જોઈ શકશો કે વસ્તુની કિંમત દરેક વખતે ત્રણ જ છે, એટલે કે 3 રૂપિયા એક વસ્તુની કિંમત સ્થિર આપને જણાય છે. જ્યારે વસ્તુની કિંમત સ્થિર છે એવા સંજોગોની અંદર અન્ય પરિબળોમાં કોઈ ફેરફાર થવાથી વસ્તુની માંગમાં આપને ફેરફાર જણાય છે. મિત્રો જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા હતી ત્યારે વસ્તુની માંગ 3 રૂપિયા જ હતી, પણ અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુની કિંમત સ્થિર એટલે કે 3 રૂપિયા છે, ત્યારે માંગમાં ઘટાડો એટલે કે 2 એકમ જોવા મળે છે. આ જ રીતના મિત્રો વસ્તુની કિંમત 3 રૂપિયા સ્થિર છે એવા સમયે માંગ 3 એકમથી ઘટી અને 1 એકમ થવા જઈ રહી છે. મિત્રો આ જ રીતના અનુસૂચિની અંદર જ્યારે 3 રૂપિયા વસ્તુની કિંમત હતી ત્યારે 3 એકમ આપણે જોવા મળતા હતા અને આ જ રીતના વસ્તુની 3 રૂપિયા સ્થિર કિંમત છે ત્યારે માંગમાં 1 એકમના વધારા સાથે 4 એકમની માંગ આપણે જોવા મળે છે. મિત્રો આ જ રીતના વસ્તુની કિંમત 3 રૂપિયા સ્થિર છે ત્યારે અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે માંગમાં વધારો 3 એકમથી 5 એકમ થવા જઈ રહ્યો છે. તો કે મિત્રો જ્યારે વસ્તુની માંગ એકમમાં 3 હતી અને 1 થઈ એને આપણે માંગમાં ઘટાડા તરીકે નોંધીશું, અને આ જ રીતના વસ્તુની માંગ 3 એકમથી વધી અને 5 થઈ એને આપણે માંગમાં વધારો સૂચિત કરીશું. મિત્રો આપેલી અનુસૂચિને આપણે બાજુના આલેખમાં જોઈએ તો વધારે સમજાશે. મિત્રો આ વખતે વસ્તુની કિંમત સ્થિર છે એટલે કે એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગ એકમમાં બતાવેલી છે અને વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં બતાવેલી છે, જે આપણે 0 રૂપિયાથી લઈ અને 6 રૂપિયા સુધી છે. મિત્રો દરેક વખતે 3 રૂપિયા કિંમત સ્થિર છે, તેથી આલેખની અંદર 3 રૂપિયા કિંમત આપણે સ્થિર જોવા મળે છે. પણ મિત્રો એમાં આપણે અલગ અલગ માંગ રેખાઓ પ્રાપ્ત થશે. તો કે આ અલગ અલગ રેખાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે 3 રૂપિયા વસ્તુની કિંમત હતી ત્યારે 3 એકમની માંગ આપણે જોવા મળતી હતી,
જેને આપણે ડી વન રેખાથી સૂચિત કરેલું છે. હવે મિત્રો, જ્યારે ત્રણ એકમ 3 રૂપિયા વસ્તુની કિંમત હતી ત્યારે માંગ 5 એકમ જોવા મળેલા, જેને આપણે D3 એટલે કે ડિમાન્ડ રેખા 3 થી જોશું અને ત્યાં આપણે સી બિંદુ પ્રાપ્ત થશે. આ જ રીતના જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા હતી ત્યારે મિત્રો 1 એકમની ખરીદીનો ઘટાડો આપણે જે જોવા મળ્યો છે, જેને આપણે DD2 રેખાથી ઓળખીશું, ત્યાં આપણે બિંદુ બી પ્રાપ્ત થશે. આમ મિત્રો, એ બી અને સી જે માંગમાં ઘટાડો અને માંગમાં વધારો બતાવે છે. મિત્રો, માંગમાં વધારો અને ઘટાડો 1 થી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. માંગમાં વધારો થતાં માંગ રેખા મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલે છે, જ્યારે ઘટાડો થતાં એ ડાબી તરફ પોતાનું સ્થાન બદલે છે. મિત્રો, આ જ રીતના આપણે આજે વ્યક્તિગત માંગ અને બજાર માંગ વિશે પણ અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં વ્યક્તિગત માંગ શું છે એને આપણે સમજીએ. હવે મિત્રો, જ્યારે કોઈ ચોક્કસ સમયે કોઈ એક વ્યક્તિ દ્વારા બજારમાં કોઈ એક જ વસ્તુ જુદી જુદી કિંમતે ખરીદી થતી હોય તો એને વ્યક્તિગત માંગ કહે છે. પરંતુ બજાર માંગ એટલે શું? તો કે બજારની અંદરના રહેલા તમામ ગ્રાહકો જ્યારે જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગનો એક સરવાળો કરવામાં આવે છે એને આપણે બજાર માંગ તરીકે ઓળખી શકીએ. તો મિત્રો, આપણી પાસે એક કોષ્ટક સ્વરૂપ અનુસૂચિ પ્રાપ્ત થયેલી છે, એને આપણે સૌથી પહેલાં સમજીએ. કોષ્ટકની અંદર વસ્તુની કિંમત, ત્યારબાદ આપણી પાસે 3 કાલ્પનિક ગ્રાહકો એ, બી અને સી છે, અને છેલ્લી કોલમની અંદર આપણે બજાર માંગ એટલે કે બજારના 3 ગ્રાહકોને માંગની જે કાંઈ મૂલ્યો પ્રાપ્ત થયેલા છે એમનો સરવાળો છે. તો કે વસ્તુની કિંમત આપણી પાસે 10 રૂપિયા, 8 રૂપિયા, 6 રૂપિયા, 4 રૂપિયા અને 2 રૂપિયા છે. જ્યારે મિત્રો 10 રૂપિયા વસ્તુની કિંમત છે ત્યારે એ ગ્રાહક 1 એકમની માંગ કરશે, બી ગ્રાહક 2 એકમની અને સી ગ્રાહક છે એ 3 એકમની માંગ કરશે. આ જ રીતના વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં જ્યારે 6 રૂપિયા થશે ત્યારે મિત્રો એ ગ્રાહક 3 એકમ, બી ગ્રાહક 4 એકમ અને સી ગ્રાહક 5 એકમની માંગ કરશે. આ જ રીતના વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં જ્યારે વસ્તુની કિંમત 2 રૂપિયા છે ત્યારે એ ગ્રાહક છે એ 5, બી ગ્રાહક છે 6 અને સી ગ્રાહક છે તે 7. હવે મિત્રો, એ, બી અને સી અલગ અલગ કિંમતે અલગ અલગ પ્રકારની વસ્તુઓની જે માંગ બતાવેલી છે એમનો આપણે સરવાળો છે એ બજાર માંગ તરીકે દર્શાવેલો છે. એટલે કે વસ્તુની કિંમત જ્યારે 10 રૂપિયા હતી ત્યારે એ, બી અને સી દ્વારા 6 એકમ એટલે કે 6 બજાર માંગ આપણે જોવા મળે છે. જ્યારે વસ્તુની કિંમત 6 રૂપિયા છે ત્યારે બજાર માંગ 12 એકમ જોવા મળે છે, અને જ્યારે વસ્તુની કિંમત 2 રૂપિયા છે ત્યારે બજાર માંગ 18 એકમ જોવા મળે છે. હા મિત્રો, આપેલી અનુસૂચિ જે આપણે પ્રાપ્ત થયેલી છે ત્યારે આપણે એ વ્યક્તિગત ગ્રાહકોને અને બજારની માંગ છે એને આપણે આલેખની અંદર નિરૂપણ કરીએ. તો સૌથી પહેલાં આપણે એ વ્યક્તિની માંગ રેખા તૈયાર કરીએ, એટલે કે એ ગ્રાહક દ્વારા જુદી જુદી કિંમતે થયેલી
માંગના એકમોનો આપણે આલેખ તૈયાર કરીએ. મિત્રો, ત્રણેય આલેખની અંદર જે સમાન ધરાવતી વસ્તુઓને આપણે સમજીએ તો કે દરેક આલેખની અંદર એક્સ અક્ષ ઉપર વસ્તુની માંગ એકમમાં અને વાય અક્ષ ઉપર વસ્તુની કિંમત આપને આપેલી છે. એ વ્યક્તિની માંગ રેખા માટે એ વ્યક્તિ દ્વારા 10 રૂપિયા કિંમતે એક એકમની ખરીદી આપને જોવા મળે છે. તો ત્યાં આપણે બિંદુ એ, ત્યારબાદ 8 રૂપિયા કિંમતે બે એકમની માંગ, જે આપણે બિંદુ બી, આ જ રીતના ક્રમશઃ સી, ડી અને ઈ પ્રાપ્ત થાય છે. એના ઉપરથી મિત્રો આપણે ડી વન રેખા છે એ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, અહીંયા એ વ્યક્તિની માંગ રેખા આપને જે પ્રાપ્ત થયેલી છે એ ઋણ ઢાળવાળી છે. આ રીતના આપણે બી વ્યક્તિની માંગ રેખાનો અભ્યાસ કરીએ તો મિત્રો, વસ્તુની કિંમત 10 રૂપિયા છે ત્યારે બી વ્યક્તિના માંગના એકમો 2 રૂપિયા છે, 2 એકમ છે, જે આપણે એ બિંદુએ પ્રાપ્ત થાય છે. જ્યારે 8 રૂપિયા કિંમતે 3 એકમની માંગ એટલે કે બિંદુ બી પ્રાપ્ત થાય છે. મિત્રો, આ રીતના ક્રમશઃ એ, બી, સી, ડી અને ઈ આપને પ્રાપ્ત થાય છે, જેને આપણે ડી ટુ માંગ રેખા વડે દર્શાવેલ છે. મિત્રો, અહીંયા પણ માંગ રેખા આપને ઋણ ઢાળવાળી પ્રાપ્ત થાય છે. મિત્રો, આ જ રીતના સી ગ્રાહક માટે જો આપણે વિચારીએ તો કે વસ્તુની કિંમત જ્યારે 10 રૂપિયા છે ત્યારે પોતે 3 એકમની માંગ કરે છે, જે આપણે બિંદુ એ દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે વસ્તુની કિંમત 8 રૂપિયા છે ત્યારે સી વ્યક્તિ 4 એકમની માંગ કરે છે, જે બિંદુ બી દ્વારા પ્રાપ્ત થાય છે. આ રીતે ક્રમશઃ સી, ડી અને ઈ બિંદુઓ પ્રાપ્ત થાય છે, જેને આપણે માંગ રેખાનું નામ ડી થ્રી આપેલું છે. અહીંયા પણ માંગ રેખા આપને ઋણ ઢાળવાળી જણાય છે. હવે મિત્રો, ત્રીજો આલેખ આપણે બજાર માંગ રેખા વિશેનો જોઈશું. તો કે બજાર માંગ રેખા જે આપણી પાસે પ્રાપ્ત થયેલી છે એમાં પણ આપણી પાસે વસ્તુની કિંમત જ્યારે 10 હતી ત્યારે બજાર માંગ એકમમાં 6, જે આપણે બિંદુ એ દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે વસ્તુની કિંમત 8 ત્યારે બજાર માંગ એકમમાં 9, જે બિંદુ બી દ્વારા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ રીતના ક્રમશઃ ઈ, સી, ડી અને ઈ બિંદુઓ આપને પ્રાપ્ત થાય છે અને માંગ રેખા ડી ફોર તૈયાર થાય છે. તો મિત્રો, આપણે એ, બી અને સી ગ્રાહક અને બજાર માંગ, કે જે વસ્તુની કિંમત જુદી જુદી હતી ત્યારે ગ્રાહકોની ખરીદી છે, એનો આપણે અભ્યાસ કરેલો છે. તો મિત્રો, ઉપરયુક્ત અનુસૂચિના આકૃતિ ઉપરથી એક બાબત સ્પષ્ટ છે કે તમામ માંગ રેખાઓ, જેવી કે એ વ્યક્તિ, બી વ્યક્તિ અને સી વ્યક્તિ અને બજાર માંગ રેખા, આપણે ઋણ ઢાળ પ્રાપ્ત કરે છે. આ તમામ માંગ રેખાઓમાં જે તે વ્યક્તિએ કરેલી માંગ અનુસાર ઢાળમાં ફેરફારો જોવા મળે છે. પણ એક સર્વસામાન્ય બાબતો એ આપણી પાસે પ્રાપ્ત થઈ કે માંગ રેખા એ ઋણ ઢાળ હોય છે.